રાજકોટના જામનગર રોડ ગાંધી સોસાયટીમાં આવેલા વોરા સમાજના હોલમાં આવારા તત્વો ગુલઝાર અનિશ મુર્તઝા સહિતનાઓએ મારામારી કરી હતી, જેથી આવારા તત્વો વિરુદ્ધ પગલા લેવા પોલીસ કમિશનરને રાજકોટ દાઉદી વોરા જમાન અંજુમન હાથીમી કમિટી દ્વારા આવેદન પાઠવવામાં આવ્યું હતું. આવારા તત્વોએ ઝકવી મોહલ્લા આમિલ સાહેબ અને હાતિમભાઈ ચિકાણી પર હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ગુલઝાર હિરાની, અનીશ ભાઈ ઘડિયાલી, બાહુભાઈ કોઈટાવાલા અને સલીમભાઈ ભારમલ ને કારોબારીના ગાંધી હાઉસિંગ સોસાયટીના કારોબારીના સગલા બધા મેમ્બરોએ હું એ લોકો આમિર સાહેબ તરફ ધસી આવ્યા એટલે હું આમિર સાહેબને બચાવવા માટે ઊભો રહ્યો તો એ લોકો હવે મને લઈને મને એકદમ મારવા માંડ્યા. મને તો માર્યું છે બરાબર છે, પણ હું આપના માધ્યમથી અમારા દાઉદી વોરા સમાજને કહેવા માગું છું કે જો આમિર સાહેબ ઉપર આ થાય તો એક તરફથી મોલાના ઉપર થયેલો હુમલો છે તો એ ઘણી ગંભીર વાત છે. અને આવી રીતે આ શખ્સો કે જે સોસાયટીના હતા જ નહીં અને આવી રીતે આવીને હુમલો કરી જાય તો આમાં આપણી ખિદમત ગુજારની શું વેલ્યુ, એમ કે જે લોકો આવીને એવી રીતે માર્યો છે કે મને રાતના સિવિલ હોસ્પિટલમાં ઈલાજ માટે જવું પડ્યું. ખાનગી પ્લોટ નહોતો ભાઈ, આ છે ને ગાંધી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીનો હોલ છે. આજથી 15-20 વર્ષ પહેલાં આ હોલ સોસાયટીની જનરલ બોડીએ મોલાનાના અમારા જે ધર્મગુરુ હોય એને સોંપી દેવો એ માટે ઠરાવ કરી ચૂક્યા. અત્યારે અમારા મોલા તરફથી એમ કાગળ આવી ગયો કે ભાઈ આમ વકફ આપ કરી દો ને મેં કબૂલ કરું છું. એટલે મોલાનાને આ હોલ અમને સોંપવાનો હતો તો એની સામે આ લોકોને વિરોધ હતો કે અમને આ હોલ કોઓપરેટિવ હોલ છે તો કોઈને વકફ ના થાય. તો અમે એને એમ કીધું વકફ ના થાય તો મોલાએ માંગ્યો છે તો મોલાને આપી દો, એ જે કરે એ આપને મંજૂર છે. હોલનો વહીવટ કરવા માટે અને ખાસ તો અમારી બીજી ન્યાયિક ફેઝની અમારી એક સંસ્થા ચાલે છે, ફેઝુલ માવેદ બુરાનિયાની જે ટિફિનની સંસ્થા ચાલે છે, એ લોકોને બી અહીંયા કે એ લોગોમાં બધાના ઘરે ટિફિન જાય છે એ વાતથી આપતો સબ સગલા લોકો એમાં ખબર હશે જ આપને. તો એ બી એ લોકોને કે બંધ તમે કરી દેજો અને અમને મારવા માંડ્યા. અમે જમાતના 5 કે 6 જ મેમ્બરો હતા, અમને એમ કહેવામાં આવ્યું કે તમને મિટિંગ કરવી છે. એ લોકો હવે અગાઉથી કાવતરું રચી પ્લાનિંગ કરી બીજા લોકોને બોલાવી અને 5 જ મિનિટ પછી સીધું હોલ બંધ કરી અને મારવાનું ચાલુ અમને કરી દીધું છે.